વેલકમ ટુ માય ક્લાસ. આજે આપણે જે છે પીડિયાટ્રિકની પ્રોસિજર જોવા જઈ રહ્યા છે કે આપણે નાનું બેબી જે હોય બરાબર એને બાથ જે છે ટબની અંદર કેવી રીતે આપવું. આટલા ઘરી મેં તમને જે છે બધી જ પ્રોસિજર એફઓએનની બતાવેલી બરાબર. અને એફઓએન પછી આજથી હું જે છે પીડિયાટ્રિકની પ્રોસિજર ચાલુ કરવા જઈ રહી છું જે તમારા થર્ડ યર બીએસસી નર્સિંગ વાળા સ્ટુડન્ટ્સ અને જે સેકન્ડ યર જીએનએમ વાળા સ્ટુડન્ટ્સ છે એને બહુ જ કામ આવશે તમને પ્રેક્ટિકલ્સની અંદર કે તમારે બેબી બાથ અથવા તો કોઈ પણ પીડિયાટ્રિકની પ્રોસિજર જે છે એ કેવી રીતે કરવી. તો લેટ સી ધ પ્રોસિજર ઓફ ગિવિંગ બેબી બાથ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોશું ડેફિનેશન ઓફ ધી બેબી બાથ કે બેબી બાથની ડેફિનેશન શું આવશે. તો બેબી જે છે બરાબર એના એન્ટાયર બોડીને ક્લીન કરવાની આ પ્રોસિજર છે જે આપણે કેવી રીતે ક્લીન કરીએ છીએ. તો બેબીની બોડી જે છે એને આપણે ટબની અંદર હાફ ઇમર્સ કરીએ છીએ અને બેબીની જે આખી બોડી છે એને ક્લીન કરીએ છીએ. તો આ આખી પ્રોસિજરને કહેવામાં આવે છે બેબી બાથ. સો હવે હું તમને કહી દઉં કે ભાઈ આ પ્રોસિજર કરવાના પર્પઝ શું છે. તો ફર્સ્ટ પર્પઝ છે કે બેબીનું જે બોડી છે એને ક્લીન કરવા માટે. કારણ કે સમટાઈમ્સ એવું બને કે નાનું બેબી છે તો યુરિન પાસ કરી દે, સ્ટૂલ પાસ કરી દે અને બેબી જે છે એનું બોડી જે છે એ બહુ ગંદુ હોય. તો આપણે એને ક્લીન કરવા માટે આ બેબી બાથ જે છે એ કરીએ છીએ. સેકન્ડલી આપણે બેબીનું જે સર્ક્યુલેશન છે બોડીનું બ્લડ સર્ક્યુલેશન છે એને ઇન્હાન્સ કરવા માટે આપણે આ કરીએ છીએ. થર્ડલી આપણે જે છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આ પ્રોસિજર કરીએ છીએ. અને ફોર્થલી કે આપણે એનું બેબીનું જે નોર્મલ જે દેખાવ જે છે બરાબર એને સારો મેન્ટેન કરવા માટે જે છે આપણે બેબી બાથ આપીએ છીએ પેશન્ટને. તો હવે આપણે જોશું કી પોઈન્ટ્સ ઓફ ધી પ્રોસિજર. નોર્મલી તો અમે બધી જ પ્રોસિજરની અંદર તમને બતાવીએ છીએ કી પોઈન્ટ્સ બરાબર. પ્રિપેરેશન ઓફ ધી પેશન્ટ, પ્રિપેરેશન ઓફ ધી ક્લાયન્ટ એન્ડ પ્રિપેરેશન ઓફ ધી આર્ટિકલ. તો લેટ સી ધ આર્ટિકલ યુઝ ઇન ધ બેબી બાથ. તો બધાથી પહેલા તો અગર આપણે બેબીને બાથ આપીએ છીએ તો આપણને એક બકેટની જરૂર પડશે. તમે આટલા ટાઈપનું પણ બકેટ લઈ શકો છો અથવા તો તમે જે છે આમાંથી નાની સાઈઝનો પણ બકેટ જે છે એ લઈ શકો છો. તો એક આપણને બકેટ જોઈશે બરાબર. બેબી જે છે અત્યારે મારી પાસે ડમી છે તો ઓલરેડી મેં પ્રિપેર કરીને રાખ્યું છે. એક આપણને જોઈશે, બે આપણને બાથ ટોવેલ જોઈશે બરાબર. એક જે છે બેબીનું બોડી જે છે એને ક્લીન કરવા માટે અને એક જે છે બેબીને રેપ કરવા માટે. જે મેઇન જે છે મેકિન્ટોસ આપણને જોઈશે જેની ઉપર મેં ઓલરેડી જે છે આ બાથ ટોવેલ જે છે પાથરેલું છે બરાબર. બે આપણને જોઈશે જગ. એક જગ હશે એની અંદર ઠંડુ પાણી હશે અને એક જગ જે છે એની અંદર ગરમ પાણી હશે બરાબર. અને આપણને એ જોઈશે અહીંયા સ્ટરાઇલ વોટર. સ્ટરાઇલ વોટર આપણને એટલે જોઈશે કારણ કે બેબીની આઈઝ, નોઝ અને ઇયર જે છે એ ક્લીન કરવા માટે. પાવડર જોઈશે જે આફ્ટર બેબી બાથ આપણે એપ્લાય કરીએ છીએ. કોટન બોલ્સ જોઈશે બરાબર, જેને આપણે આવી રીતે શેપ આપી દેવાનો છે કારણ કે આપણે એની આઈઝ અને એનું નોઝ અને ઇયર જે છે આપણે ક્લીન કરી શકીએ બરાબર. આપણને સોપ વિથ સોપ ડીશ જોઈશે જેની અંદર તમે કોઈ પણ બેબી સોપ જે છે યુઝ કરી શકો છો બરાબર. અહીંયા જોન્સન્સ બેબી, હિમાલયા જેવા બધા સોપ્સ અવેલેબલ છે જે તમે કોઈ પણ યુઝ કરી શકો છો. આપણને એક જોશે કિડની ડ્રેસ, એની માટે તો જે પણ આપણે જે કોટન બોલ છે અથવા તો કોઈ પણ જે વેસ્ટ પ્રોડક્ટ છે એને ડિસ્કાર્ડ કરવા માટે. એક આપણને જોઈશે બેબીના ક્લોથ. તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે એક ટેબલ ઉપર જે આખી પ્રોસિજર કરશો ટેબલના એક એન્ડ ઉપર તમે શું કરશો આ બકેટને રાખશો અને એક એન્ડ ઉપર તમે બેબીના જે ક્લોથ છે એને રાખશો. એટલે જ્યારે પણ બેબીની તમે બાથ આપી દો એટલે તરત જ તમે બેબીને અહીંયા સુવડાવીને એના ક્લોથ છે તમે એને વિયર કરાવડાવી દેશો. તો આપણને એક જોડી બેબીના ક્લોથ જોઈશે. તો આ બધા હતા આર્ટિકલ્સ. લેટ સી ધ પ્રોસિજર ઓફ ગિવિંગ અ બેબી બાથ. તો વધારે પહેલા હું તમને કહી દઉં કે આપણે પ્રિપેરેશન ઓફ ધી પેશન્ટની અંદર શું કરશું. અહીંયા થોડીક વસ્તુ આપણને જાણવા જેવી છે એટલે હું તમને અહીંયા કહું છું બરાબર. કે બેબી જે છે બરાબર એને હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ છે. તો આપણે ધ્યાન શું રાખશું કે પેશન્ટ જે છે બરાબર આપણે એને કવર કરીને રાખશું એન્ટર ડ્યુરિંગ એન્ટાયર પ્રોસિજર. આપણે એને જરૂરિયાત વગર આપણે એને જે છે કપડાં વગર રાખશું નહીં બરાબર. બીજું આપણે પ્રિપેરેશન ઓફ ધી ઇન્વાયરમેન્ટની અંદર જે ફેન હશે એને ઓફ કરી દઈશું. આપણે રૂમ એવો પ્રિફર કરશું કે જ્યાં આગળ વધારે ઠંડી ન હોય બરાબર. ગરમ વોર્મ રૂમ હોય આપણે એને પ્રિફર કરશું બેબી બાથ દેવા માટે. અને બારી અને વિન્ડોઝ જે હશે એને આપણે ક્લોઝ કરી દઈશું કારણ કે બેબી જે છે એને ઠંડી ન લાગે બરાબર. બીજું આપણે જે પણ પ્રોસિજર જે છે એને મધરને એક્સપ્લેન કરવાની છે કારણ કે આ આખી પ્રોસિજર ઘરે કોણ કરશે મધર. તો આપણે આખી એન્ટાયર પ્રોસિજર દરમિયાન આપણે મધરને આપણી સાથે રાખશું અને એને બતાવશું કે તમારે બેબીને ઘરે કેવી રીતે બાથ આપવું બરાબર. તો આ બધા કી પોઈન્ટ છે જે આપણે થોડુંક બેબી બાથ કરી એની પહેલા આપણે ધ્યાનમાં. કોન્ટ્રાઇન્ડિકેશન કહી દઉં તો કોન્ટ્રાઇન્ડિકેશનની અંદર એવું આવશે કે અગર જો પેશન્ટ જે છે એને કોઈ પણ લંગ્સની ડિસઓર્ડર હોય લાઈક ન્યુમોથોરાક્સ હોય કે પેશન્ટ જે છે એ સ્ટેબલ નથી બરાબર, એ ઓક્સિજન બરાબર નથી લઈ શકતો અથવા તો એની બોડી જે છે પિંક છે સોરી બ્લુ છે કે એવું કંઈ પણ હોય જ્યારે આપણે બેબીને બેબી બાથ આપતા નથી. તો આ બધા હતા કોન્ટ્રાઇન્ડિકેશન. ઓકે, તો આપણે જ્યારે પ્રોસિજર કરીએ છીએ એની પહેલા આપણે બેબી જે છે એને કમ્પ્લીટલી પહેલા આપણે એને એના જેટલા પણ ક્લોથ્સ એને રિમૂવ કરી દઈશું અને પેશન્ટને આપણે કવર કરી દઈશું. રેપ આપણને કેવી રીતે કરવાનું છે તો આપણે એની માટે મમીફિકેશન યુઝ કરીએ છીએ. તો હું તમને બતાવી દઉં તમારે કેવી રીતે મમીફિકેશન કરવાનું છે. મમીફિકેશન તમે કોઈ પણ કોટનના ક્લોથ દ્વારા કરી શકો છો. અહીંયા આપણે મમીફિકેશન એટલે કરીએ છીએ કારણ કે આપણે બેબીના જે હેન્ડ્સ છે બરાબર એને રેસ્ટ્રેઇન કરવાના છે એના હાથ અને એના પગને. કારણ કે આપણે જ્યારે એની આંખો એનું નાક અને કાન સાફ કરશું ત્યારે એના હાથ જે છે એ ઘડી ઘડી અડાડવાના ચાન્સીસ છે. તો એટલે આપણે એને શું કરી નાખીએ છીએ, મમીફાઈડ કરી નાખીએ છીએ. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે. તો આવી રીતે તમારે કોઈ પણ એક ટોવેલ લેવાનો છે બરાબર અને એને તમે આવી રીતે પણ પ્લેસ કરી શકો છો
એનો એક એન્ડ અહીંયા આવશે અને એક એન્ડ અહીંયા આવશે બરાબર તો આપણે જે આ એન્ડ છે એના એકદમ ટોપ ઉપર બેબીનું હેડ રાખશું ઓકે અને ધેન આવી રીતે આ જે એન્ડ છે એને આપણે હાથ બેબીના આ વાળો હાથ જે છે એની નીચે આવી રીતે નાખી દેશું અને આ વાળો જે એન્ડ છે એને આવે એ રીતે આપણે લઈને રેપ કરી દેશું પછી આવી રીતે રેપ કરીને તમે પાછળ પિન પણ નાખી શકો છો અથવા તો પાછળ તમને એવું કંઈ લાગે છે કે ટક કરવા જેવું છે ત્યાં તમે ટક કરી શકો છો હવે આ મારો ટોવલ નાનો છે તો અહીંયાનો એન્ડ જે છે વધારે બચતો નથી આને હું અહીંયા પાછળ ટક કરી દઈશ પણ જો તમારે બહુ વધારે લાંબો હોય તો તમે અહીંયાથી લઈને આ જે ઉપરનો એરિયા છે તે અહીંયા આવી રીતે ટક કરી શકો છો તો આવી રીતે પહેલા તમારે બેબી જે છે એને મમ્મીફાઈડ કરી દેવાનું છે બરાબર હવે હું તમને બતાવીશ કે પેશન્ટ જે છે આવી રીતે રેપ કર્યા પછી આપણે એની આંખો જે છે એ કેવી રીતે સાફ કરવી તો ચલો હવે હું તમને બતાવીશ કે તમારે ક્લીન આંખો જે છે એને કેવી રીતે ક્લીન કરવી તો તમારે શું કરવાનું છે આવું કોટન્સ એક તમારે લેવાનું છે કોટન સ્વેપ અને એને આવી રીતે તમારે શેપ આપી દેવાનું છે જેમાં આવી રીતે બે ટીપ્સ હોય બરાબર હવે જ્યારે તમે બેબીની આઈસ ક્લીન કરો છો તો તમારે ઇનર કેન્થસ ટુ આઉટર કેન્થસ જે છે વાઇપ કરવાનું છે બરાબર પહેલા તમે આ જે કોટન સ્વેપ છે એને તમે સ્ટરાઇલ વોટરની અંદર આવી રીતે ડીપ કરી દેશો બરાબર અને ધેન પછી તમે શું કરો છો તો આ જે કોટન છે એને આવી રીતે ઇનર કેન્થસ ટુ આઉટર કેન્થસ જે છે આને ક્લીન કરશો તો જેટલું પણ ક્રસ્ટ હશે એ નીકળી જશે સેકન્ડલી તમે જ્યારે બીજી આઈસ માટે કરો છો ત્યારે તમે બીજા કોટન સ્વેપનો યુઝ કરશો આ જે છે એને તમે ડિસ્કાર્ડ કરી દેશો બરાબર સેકન્ડ હવે જ્યારે આપણે નોઝ ક્લીન કરીએ છીએ ત્યારે તમે બે વસ્તુ કરી શકો છો તમે જે છે આ ડાયરેક્ટલી કોટન સ્વેપ લઈને એને સ્ટરાઇલ વોટરની અંદર ડીપ કરીને જે ક્રસ્ટ છે ને આવી રીતે સાફ કરી શકો છો બરાબર નોર્મલી આમ જેમ આપણે નોર્મલી કરતા હોઈએ એમ અધરવાઇઝ તમે અગર જો આવા કોટન સ્વેપનો ઉપયોગ કરો છો તો તમારે જસ્ટ શું કરવાનું છે એની નાકની અંદર આવી રીતે વાઇપ કરવાનું છે તો બેબીને ઓટોમેટિકલી સ્નીઝિંગ થશે અને જેટલું પણ નાકની અંદર મટીરિયલ હશે એ બધું બહાર આવી જશે તો આપણે આવો જે કોટન સ્વેપ છે એનાથી પછી આપણે જેટલું પણ ક્રસ્ટ હશે એને આવી રીતે આપણે રિમૂવ કરી દઈશું પછી તમારે જે નોઝ સાફ કરી લીધા પછી એને તમારે ડિસ્કર્ડ કરી દેવાનું છે કિડની ટ્રી ના અંદર સેમ પછી તમારે આવો એક કોટન સ્વેપ લેવાનો છે આવી રીતે શેપમાં અને પછી તમારે એની જે કાન જે છે એને તમારે ક્લીન કરી દેવાનો છે ઓકે આવી રીતે સેમ પછી તમે આને ડિસ્કર્ડ કરી દેશો અને વળી બીજાથી તમે સેમ બીજો કાન જે છે એ તમે ક્લીન કરી દેશો ઓકે તો હવે મેં અહીંયા જે છે ગરમ અને ઠંડુ પાણી મેં મિક્સ કરી લીધું છે બરાબર હવે તમારે શું કરવાનું છે ખાલી તમારો હાથ જે છે એને આવી રીતે પાણીની અંદર ડૂબોડીને અને પેશન્ટ જે છે બરાબર બેબીનું હેડ આવી રીતે તમારે એને હોલ્ડ કરવાનું છે અને બેબીનું ફેસ જે છે ક્લીન કરવાનું છે હંમેશા ધ્યાન રાખજો કે તમારે બેબીના ફેસ ઉપર જે છે એ સોપ એપ્લાય કરવાનું નથી જસ્ટ ખાલી તમારે આવી રીતે બેબીનું ફેસ જે છે ક્લીન કરી દેવાનું છે ક્યારે પણ સોપ એપ્લાય કરતા નહીં બરાબર તો આવી રીતે તમે એન્ટાયર ફેસ જે છે એને ક્લીન કરી લેશો દેન તમારે તમારો જે બીજો ટોવેલ જે છે એનાથી તમારે ટેપ ડ્રાય કરવાનું છે તમારે રબ નથી કરવાનું જસ્ટ આવી રીતે તમે ટેપ ડ્રાય કરી લેશો પેશન્ટનું ફેસ કારણ કે આપણે હાઇપોથર્મિયા પણ પ્રિવેન્ટ કરવાનું છે અને સાથે સાથે આપણે બેબીનું ટેમ્પરેચર જે છે એ પણ ચેક કરતું રહેવાનું છે એટલે આપણે ટેમ્પરેચરની ટ્રે હશે એની પણ જરૂર પડશે મેં અહીંયા નથી બતાવી કારણ કે મેં ઓલરેડી એની માટેનો વિડીયો જે છે શેર કરી દીધો છે પછી તમારે બેબીને આવી રીતે અનરેપ કરવાનું છે અને બેબીનું જે હાફ ઓફ ધી બોડી જે છે એ તમારે પાણીની અંદર ઇમર્સ કરવાનું છે હવે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે બેબીને હોલ્ડ કેવી રીતે કરશો તો બેબીને તમે આવી રીતે હોલ્ડ કરો છો ફૂટબોલ આપણે કેમ હોલ્ડ કરતા હોય એવી રીતે બરાબર આવી રીતે આપણે સમજી લો કે આ જે છે એ ફૂટબોલ શેપનું છે અને આપણે આવી રીતે પકડશું અને એનું અડધું બોડી જે છે એ આપણે શું કરશું પાણીની અંદર ઇમર્સ કરીને રાખીએ છીએ હવે હું તમને બતાવીશ તમારે સ્કાલ્પ કેવી રીતે ક્લીન કરવાનું છે તો પહેલાં તમારે પાણીથી થોડું લેવાનું છે અને એનો જે સ્કાલ્પ જે છે આવી રીતે વેટ કરવાનું છે એટલે કે પાણી વાળો કરવાનું છે બરાબર આવી રીતે હવે આ પ્રોસિજર જ્યારે તમે કરો છો ત્યારે તમારે વિથ ધ યુઝ ઓફ ધી થંબ એન્ડ મિડલ ફિંગર તમારે બેબી જે છે એના બે કાન જે છે એને બંધ કરી નાખવાના છે કારણ કે એની અંદર પાણી ન જવું જોઈએ પછી તમે કોઈ પણ પછી જે આપણો સોપ છે બરાબર એને લઈને તમારે શું કરવાનું છે એપ્લાય કરવાનું છે સોપને અને પછી તમારે એને શું કરી નાખવાનું છે રિન્સ કરી નાખવાનું છે વિથ ધ યુઝ ઓફ ધી વોટર હવે તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સોપ અહીંયા હું સોપ એપ્લાય નથી કરતી તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આવી રીતે જે છે આખા શેમ્પુ જે છે એને ક્લીન કરશો બરાબર બેબીના આઈઝ ઉપર તમે કાંઈ પણ આવા દેશો નહીં આવી રીતે પાછળથી પણ એન્ટાયરલી તમે આખા એના વાળ જે છે આ બાજુથી ક્લીન કરી લેશો પછી એનો એ જે એરિયા છે બરાબર કાનના પાછળનો એ પણ તમે સરખી રીતે સાફ કરી દેશો કારણ કે કોઈ પણ જગ્યાએ શેમ્પુ રહેવું જોઈએ નહીં તો આવી રીતે તમે એનું સ્કાલ્પ ક્લીન કરી દેશો વળી પછી તમે બેબી જે છે એને નીચે લાવી દેશો બહાર અને એનું હેડ જે છે તમે આવી રીતે ટેપ ડ્રાય કરીને પાછું હવે એકવાર જ્યારે તમે એના હેર જે છે એને એકદમ ક્લીન કરી દીધા છે પછી આપણે એને પાછું સુવડાવી દેશું અને આપણે સોપ એપ્લાય કરી દઈશું એના એન્ટાયર બોડી ઉપર બરાબર આપણે જ્યારે સોપ એપ્લાય કરીએ છીએ ત્યારે આપણે બેબી જે છે એને પાણીની અંદર રાખતા નથી કારણ કે બેબી જે છે એને આપણે ઓલરેડી એનું બોડી જે છે વેટ કરી દીધું છે એટલે આપણે ફટાફટ જે છે સોપ એપ્લાય કરી દઈશું અને દેન આપણે પેશન્ટ જે છે એને
પાણી ની અંદર ઇમર્સ કરીને નવડાવી દેશું બરાબર આપણે ધ્યાન રાખવાનું છે કે બેબી ના જે આ ગ્રોઇન રીજન છે એક્ઝિલા જે છે બરાબર ત્યાં આગળ પણ તમારે સરખી રીતે સોપ એપ્લાય કરવાનું છે પછી એનો બેક એરિયા જે છે ત્યાં આગળ પણ તમારે સરખી રીતે સોપ જે છે એને એપ્લાય કરી દેવાનું છે અને પછી એને પાણી ની અંદર ઇમર્સ કરવાનું છે અને આખા બોડી ને ક્લીન કરી દેવાનું છે બરાબર આવી રીતે તમારે હાફલી બેબી ને બેસાડી દેવાનું છે આખો ઇમર્સ કરવાનું નથી બેબી ને ખાલી તમે શું કરો છો એને હાફ જે છે એને ઇમર્સ કરો છો બરાબર તમે આવી રીતે એની જે થાઈસ છે એ પણ ક્લીન કરી દેશો એની એક્ઝિલા ને ક્લીન કરશો એની ચેસ્ટ આ બધું પણ તમે ક્લીન કરી દેશો સાથે સાથે તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ હવે આપણે બેબી ને આખું અનરેપ કર્યું છે તો એનો બીજો એ ફાયદો છે કે તમે આખું બેબી જે છે એને અસેસ કરી શકો છો બરાબર કે કોઈ એબનોર્મેલિટી તો નથી અગર તમે માઉથ ક્લીન કરો છો તો તમે જોઈ શકશો કે ભાઈ માઉથ ની અંદર ઓરલ થ્રસ્ટ તો નથી બરાબર તમે જેનિટાલિયા ક્લીન કરો છો તો તમે જોશો કે ભાઈ જેનિટાલિયા ની અંદર કોઈ આપણને ડિસ્ચાર્જ જોવા મળતું હોય કે કંઈક એવું કંઈ તો નથી તો એ આપણે સાથે સાથે બેબી બાથ અને સાથે સાથે અસેસ પણ આપણે કરતા રહીએ છીએ કે બેબીને આપણે કેવી રીતે ક્લીન કરવું તો આ હતું બેબી બાથની પ્રોસિજર કે આપણે બેબીને કેવી રીતે બાથ પ્રોવાઈડ કરશું તો આપણે એન્ટાયર બોડી જે છે બેબીનું ક્લીન કરી નાખ્યું છે પછી આપણે એને ટેપ ડ્રાય કરી દઈશું આવી રીતે બરાબર બેબીને કારણ કે બેબી જે છે હાઇપરથર્મિયા પણ ન થવું જોઈએ તો આવી રીતે જે છે બેબીનું એન્ટાયર બોડી આપણે ક્લીન કરી દઈશું અગર તમારે સોપ તમારે પાવડર એપ્લાય કરવો છે તો તમે પાવડર પણ એપ્લાય કરી શકો છો બીજું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ પ્રોસિજર કરતા હોય તો બેબી જે છે એને ક્યાંય ઇન્જુરી ન થવી જોઈએ બરાબર તમારા હાથમાંથી સ્લીપ થઈ ગયું કે એવી કોઈ પણ ઇન્જુરી જે છે આપણે અહીંયા પ્રિવેન્ટ કરશું કારણ કે બેબી જે છે એ હજી બહુ નાનું હશે બરાબર હવે આ તમારું થઈ જાય એના પછી તમારે બેબીને સુવડાવવાનું છે અને એની જે આ કોડ હોય છે જે ક્લેમ્પ કરેલી છે બરાબર એને તમારે આલ્કોહોલ સ્વેબ દ્વારા સાફ કરવાની છે કારણ કે ત્યાં આગળ જે છે તમારા બેક્ટેરિયા કે વાયરસ હોઈ શકે છે તો આપણે એને આલ્કોહોલ સ્વેબ દ્વારા ક્લીન કરી લેશું બરાબર પછી બેબી જે છે એને આપણે બીજા એન્ડ ઉપર લઈ જશું અને એના જે ક્લોથ્સ આપણે લીધા છે એ આપણે એને વિયર કરાવવા દઈશું બરાબર તો આ જે હતી આખી પ્રોસિજર હતી કે આપણે બેબીને બાથ કેવી રીતે પ્રોવાઈડ કરવું લેટ્સ સી ધ સ્પેશિયલ કન્સિડરેશન કે બેબી બાથ આપણે જ્યારે આપશું ત્યારે સ્પેશિયલ કન્સિડરેશન આપણે કયા યુઝ કરી છે બધાથી પહેલું તો કે જ્યારે બેબીએ ફીડ કરેલું હોય ત્યારે આપણે બેબીને બાથ આપશું નહીં અથવા તો ફીડ કરાવી લીધું હોય એના બે કલાક પછી અથવા તો ફીડ આપવાનું હોય એના બે કલાક પહેલા આપણે જે છે પ્રોસિજર કરશું બેબીને ક્યારે ફીડિંગ પછી આપણે બાથ આપતા નથી સેકન્ડલી આપણે કઈ વસ્તુ ધ્યાન રાખવા છે સ્પેશિયલ કન્સિડરેશનની અંદર કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ બેબીને બાથ આપો છો તો તમારે ગ્લવ્સ યુઝ કરવાના છે કારણ કે મેબી એવું બની શકે કે આપણે એના બોડી જે ફ્લુઇડ છે એના કોન્ટેક્ટમાં આવીએ બરાબર થર્ડલી બેબીને તમે બાથ આપો એની પહેલા તમારે એને એકદમ શાંત કરી દેવાનું છે બેબી રડતું હોય તો તમે એને બાથ આપશો નહીં અને જે પણ બાથિંગનો ટાઈમ છે એને તમારે રેગ્યુલર રાખવાનો છે એને તમારે રિપીટ અલગ અલગ ચેન્જ નથી કરવાનો કારણ કે એનાથી એનું શું હોય છે રૂટીન બની જાય છે તમે એને ચેન્જ નહીં કરો તો આ બધા હતા સ્પેશિયલ કન્સિડરેશન આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમે મારો આ વિડીયો જે છે એન્જોય કર્યો હશે આવા જ નવા વિડીયોઝ માટે પ્લીઝ મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જે છે એને લાઈક કરો થેન્ક યુ